નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને મને ખ્યાલ છે તમે બધા મજામાં જશો હવે વિદ્યાર્થી મિત્રો આજે આપણે હોમ લર્નિંગ કાર્યક્રમ અંતર્ગત ભેગા થયા છીએ ત્યારે હું તમને એક સરસ મજાની વાત કરું અને સાથે કંઈક પ્રશ્ન પણ કરીશ તો મિત્રો મને જવાબ તો આપશો ને તમે હા મને ખ્યાલ છે કે તમે બધા જવાબ આપશો જ મને ખ્યાલ છે કે તમે સમયસર ટીવી સામે આવી અને બેસી ગયા છો સાથે ચોપડી પુસ્તક અને બધું લઈ આવ્યા છો મેં મને ખૂબ ગમ્યું છે હવે વિદ્યાર્થી મિત્રો હું તમને એક પ્રશ્ન પૂછું છું અને સાથે કંઈક માહિતી પણ આપું છું મિત્રો આપણે નદી જોઈએ જ છે તમે પણ જોઈ છે મિત્રો તમે એમાં નાહવા પણ પડ્યા છો ઘણા આપણે ના બાળપણમાં જ્યારે નાના હતા ત્યારે છીપલા પણ વીણતા મિત્રો એ નદી આપણે જોવી છે ને તો એ નદીનો આપણે એક સરસ મજાનો વિડીયો નિહાળીએ મિત્રો જો આ નદી છે જે સતત ખળખળખળ વહેતી રહે છે અને તે અવિરત આગળ વહેતી રહે છે અને અંતે તે સમુદ્રમાં મળી જાય છે તો આ સરસ મજાની આવી નદી તમે જોઈ રહ્યા છો મિત્રો તો મિત્રો આ આપણે જોઈ નદી હવે મિત્રો હું તમને એ બાબતનો ખ્યાલ આપું અને માહિતી આપું છું કે આવી અનેક નદીઓ આપણા ગુજરાતમાં વહી રહી છે તમને પણ ખ્યાલ છે કે નદીઓ ગુજરાતમાં ઘણી બધી છે આપણે જોઈએ છીએ કે સાબરમતી તમે નામ પણ સાંભળ્યું છે કે સાબરમતી નદી છે એવી જ રીતે મહીસાગર પણ નદી છે જે આપણા ગુજરાતમાં જ વહે છે એ સિવાય ઘણી બધી નદીઓના તમને નામ પણ આપી શકું છું આપણા ગુજરાતમાં નદીઓને ખૂબ જ પવિત્ર સ્થાન આપવામાં આવ્યું છે આવી જ એક આપણી નદી છે ગંગા મૈયા આ ગંગામયા નદી છે એ તમને ખ્યાલ છે મિત્રો કે એ ક્યાંથી નીકળે છે તો એ ગૌમુખમાંથી નીકળે છે હિમાલયમાં ગૌમુખ છે એ જગ્યા છે ત્યાંથી તે નીકળે છે તો આપણે એ ગૌમુખ જોવું છે ને ગૌમુખ કેવું છે ક્યાંથી નીકળે છે જો મિત્રો હું તમને અહીં દેખાડું છું ગૌમુખ મિત્રો આ તમે જોઈ રહ્યા છો એ ગૌમુખ છે આ તમને જે આગળ પડતો ભાગ દેખાય છે જે ઊંડાણો કાળો ભાગ દેખાય છે ત્યાંથી અવિરત નદી વહેતી રહે છે અને આ નદી આગળ વહે છે ત્યારે ધીરે ધીરે તે ભગીરથી અને બીજી અન્ય નદીઓ સાથે મળી અને આગળ સમુદ્રને મળે છે એમ કહેવાય છે કે જો પૌરાણિક મહત્ત્વ અનુસાર જોઈએ તો ભગવાન શંકરે પોતાની જટાઓમાં ગંગા માતાને સમાવી અને તેને પૃથ્વી પર અવિરત કરી હતી તો મિત્રો આવી સરસ મજાની આપણી ગંગા માતા નદી છે જે આગળ વધીને સમુદ્રને મળી જાય છે તો મિત્રો આપણે ખ્યાલ છે કે આ ગૌમુખમાંથી નીકળતી ગંગા નદી છે મિત્રો આપણે જોયું કે ગંગા નદી ગૌમુખમાંથી નીકળે છે અને તે આગળ વધી સમુદ્રને મળે છે બાળમિત્રો આપણા ગુજરાતમાં પણ આવી જ એક સરસ મજાની અને પવિત્ર નદી વહે છે અને એનું નામ છે નર્મદા મૈયા હા મિત્રો તમે નામ પણ સાંભળ્યું છે એ છે ગુજરાતના છેવાડાઓ સુધી એના પાણી આપણને પહોંચે છે એ સિંચન કરે છે આપણું નર્મદાને પૂજવામાં આવે છે મિત્રો તમને ખ્યાલ છે કે નર્મદા મૈયા એ ખૂબ જ વિશાળ અને સમૃદ્ધ નદી છે તો મિત્રો એકમ છે આપણો નર્મદા મૈયા અને પાના નંબર ઓગણત્રીસ ઉપર છે તેનો આપણે અત્યારે અભ્યાસ કરીશું મિત્રો તેમના લેખક છે રમણભાઈ સોની તમને માહિતી આપું તેમના વિશે કે તેમણે આ પોતાનો પ્રવાસ વર્ણન અહીં રજૂ કરેલ છે જે ખૂબ જ ઉમદા શૈલીમાં રજૂ કરે છે આપણને એવું જ લાગશે કે આપણે પણ પાઠ વાંચીએ ત્યારે તેમની સાથે સાથે પ્રવાસ કરી રહ્યા છીએ તો મિત્રો આપણે પાઠ જોવો છે ને સમજવો છે ને તો તેનું આદર્શ વાંચન હું કરું તો સાથે સાથે તમારે પણ તેનું આદર્શ વાંચન કરવાનું છે તમે જોતા જજો હો કે ચૂકી નહીં જવાનું હું વાંચું તમે પણ સાથે વાંચતા જજો સમજ્યા મારા બાળ મિત્રો તો બાળ મિત્રો આપણા પાઠ્યપુસ્તક પર પાના નંબર ઓગણત્રીસ પર આ એકમ આપેલો છે તો ચાલો એમને જોઈએ સામે તમારી ટીવી સ્ક્રીન પર જે ચિત્ર જોઈ રહ્યા છો તે ચિત્ર ખ્યાલ છે શેનું છે એ આપણી જીવાદોરી છે હજી પણ તમને ખ્યાલ આવી ગયો હશે કે નથી આવ્યો હા ખ્યાલ આવી ગયો હશે એ આપણો નર્મદાની ઉપર જે બંધાવવામાં આવેલ છે સરદાર સરોવર બંધ એ છે હા સરસ મિત્રો મને ખ્યાલ છે કે ઘણાએ આ જોયો હશે ટીવી ઉપર સમાચાર ઉપર હવે આપણે આગળ પાઠ્યપુસ્તકમાં પાઠનું વાંચન કરીએ તો ધ્યાનથી તમે જોતા રહેજો ચાલો ત્યારે આજે એક નવી જ જાતનો પ્રવાસ કરીએ મુસાફરી કેટલી લાંબી છે ખબર છે એક હજાર ત્રણસો ને બાર કિલોમીટર જેટલી તમને થશે અરે કેટલી લાંબી ક્યારે પૂરી થાય ને કેવા થાકી જવાય પણ આપણે પંખીની પાખે ને પાખે પાણીના પ્રવાહે પ્રવાસ કરીશું નહીં થાક લાગે કે નહીં ખોટો સમય જાય ને મજા એટલી જ આવશે મને તૈયાર રાખજો આપણે છેક દૂર પહોંચી જઈએ છીએ ગુજરાતની પૂર્વ બાજુએ શરૂ થાય છે મધ્યપ્રદેશ આપણે જઈશું મધ્યપ્રદેશમાં પણ છેક પૂર્વ તરફ ત્યાં મેકલ નામનો પર્વત છે તેની તળેટીમાં એક વિશાળ સરોવર છે અમરકંટક ત્યાંથી નીકળે છે આપણી નર્મદા મૈયા આકાશમાં ઊંચે ને ઊંચે જઈએ તો ભારત દેશના બે આડા ભાગ પાડતી એક ચળકતી ને સરકતી રેખા દેખાય એ જ નર્મદા ઉપરનો ભાગ ઉત્તર ભારત ને નીચેનો ભાગ દક્ષિણ ભારત વળી કઈ કેટલાય કિલોમીટર સુધી તો નર્મદાની બંને બાજુ બે ઊંચા પર્વતો છે ઉત્તરમાં વિદ્ય ને દક્ષિણમાં સાતપુડા ને વચ્ચે વહે છે ધસમસતી ઉછળતી કૂદતી નર્મદા તમને ખબર છે નર્મદાનો અર્થ જે આપણને આનંદ એટલે કે નર્મ આપે તે નર્મદા એના કિનારા પરની કુદરતી શોભા આપણને આનંદિત કરી મૂકે એવી છે ઠેર ઠેર સુંદર વૃક્ષો ને સાથે સાથે ચાલ્યા આવતા ઊંચા નીચા પહાડો ક્યાંક લીલોતરીવાળા સુંદર ખુલ્લા મેદાનો નર્મદા ક્યાંક એકદમ શાંત ક્યાંક દોડતી કૂદતી એટલે એને રેવા પણ કહે છે રેવા એટલે કૂદનારી ક્યાંક એ ધોધ બની જાય છે ને ક્યાંક પહોળા પટ્ટે ધીર ગંભીર વહે છે આવી સરસ નદી આપણા ઋષિમુનિઓ તો એના સુંદર કિનારે યાત્રા કરી એના વખાણ કરતા થાકતા જ નથી તમે તમારા દાદા દાદીને આ સ્તોત્ર ગાતા પણ સાંભળ્યા હશે ત્વદીય પાદ પંકજમ નમામી દેવી નર્મદે તમને ખબર છે બાળ મિત્રો આજે આપણે જોઈએ છીએ સ્ત્રોત્ર તેનો અર્થ શું થાય છે તેનો અર્થ થાય છે કે હે નર્મદા મૈયા હું તમારા ચરણકમળમાં નમન કરું છું લો આમ વાત કરતાં કરતાં આપણે જબલપુર પાસે ભેડા આવી પહોંચ્યા સુંદર જગા છે આરસ પહાડના ઘેરા પીળા ખડકો વચ્ચે શાંત વહેતો પ્રવાહ ચાંદની રાતે નૌકા વિહારની એવી તો મજા આવે ને આ જુઓ પર્વતો કેટલા નજીક આવી ગયા છે જાણે વાતે વળગ્યા આ જગ્યાને બંદર કૂદ કહે છે આ પર્વત પરથી સામેના પર્વત પર ને ત્યાંથી વળી પાછા આ પર્વત પર વાંદરા કૂદાકૂદ કર્યા કરે વચ્ચે નદી માતા જોયા કરે એ વાંદરા કૂદ કહે છે કે જૂના જમાનામાં સુરવીર સૈનિકો પોતાના ઘોડા પણ અહીંથી કુદાવી જતા ને ત્યાં જુઓ એકસો આઠ પગથિયાવાળું ચોસઠ જોગણીઓનું ગૌરીશંકર મંદિર આ નર્મદા મૈયાને કિનારે મંદિરો કેટલા બધા ને ઠેર ઠેર મિત્રો તમે પણ આ પાઠ્યપુસ્તકમાં વાંચન કર્યું સાથે તો તમને પણ ઘણા એવા શબ્દો છે કે જેનો ખ્યાલ નહીં આવ્યો હોય તો એવા શબ્દો આપણે શબ્દ સમજૂતી સાથે જોઈએ શબ્દ સમજૂતીમાં આપણે જોઈએ કે પ્રથમ શબ્દ છે પંખીની પાખે ને પાણીના પ્રવાહે અહીંયા તમને ખબર છે મિત્રો કે આપણે જ્યારે પાઠની શરૂઆત થઈ ત્યારે શરૂઆતમાં જ લેખકે કહ્યું છે કે આપણે પ્રવાસ બહુ ઝડપથી કરવાનો છે કારણ કે નર્મદા નૈયા છે એ નદી છે એ તો વિશાળ છે અને એની લંબાઈ પણ ઘણી છે એટલે એનો પ્રવાસ કરવા માટે આપણે પંખીની પાખે ને પાણીના પ્રવાહે એ રીતે પ્રવાસ કરવાનો અહીં કહે છે જેનો અર્થ આપણે જોઈએ વહેતા પાણી ઉપર ઊંચેથી નજર રાખીને તો મિત્રો આ એમનો અર્થ છે ત્યારબાદ બીજો આપણે શબ્દ જોઈએ સ્ત્ર હવે મિત્રો આ સ્ટોત્ર તો એનો અર્થ પણ આપણે જોઈએ દેવી દેવતાની છંદોબંધ સ્તુતિ આ શબ્દ આવી ગયો છે આપણને અને ખ્યાલે છે એનો અર્થ થાય છે કે છંદોબંધ સ્તુતિ ત્યારબાદ શબ્દ સમજૂતીમાં જોઈએ ત્રીજો શબ્દ છે જબલપુર મિત્રો જબલપુરનો અર્થ આપણે જોઈએ મધ્યપ્રદેશનું એક શહેર છે આપણે જેમ ગુજરાતમાં આપણું શહેર છે અમદાવાદ સુરત વડોદરા એવી જ રીતે મધ્યપ્રદેશનું પણ એક વિશાળ શહેર છે ત્યારબાદનો શબ્દ આપણે જોઈએ નૌકા વિહાર મિત્રો તમને પણ નવીન લાગતું હશે કે નૌકા વિહાર કોને કહેવાય તો જ્યારે પણ તમે તળાવ હોય કે તેમાં જ્યારે પણ તમે હોડીઓમાં સહેલગાહ કરવા નીકળો છો તો તે નૌકા વિહાર કહેવાય નૌકા એટલે કે હોડી એક જાતની આ એનો અર્થ છે હોડીમાં બેસીને ફરવું ત્યારબાદનો મિત્રો શબ્દ છે ચોસઠ જોગણી તો અહીંયા આસ્થા સાથે જોડાયેલો આ શબ્દ છે જેનો અર્થ આપણે જોઈએ કે ચોસઠ યોગીની આ મિત્રો શબ્દ સમજૂતી આપણી સામે છે હવે એની પછીનો શબ્દ આપણે જોઈએ ગૌરીશંકર નામ તો સાંભળ્યું જ હશે તમે ઘણાના નામ પણ હોય છે ગૌરીશંકર તો મિત્રો તેનો શું અર્થ થાય છે તેનો અર્થ થાય છે દેવી પાર્વતી અને ભગવાન શંકર તો આ મિત્રો આપણે જે શબ્દ સમજૂતી જોઈ એ આપણે જે વાંચન કર્યું તેમાં આવી ગયા છે અને જેનો અર્થ આપણને ઘણી ખબર પણ નથી હોતી તો આ આપણી હતી શબ્દ સમજૂતી મિત્રો આપણે શબ્દ સમજૂતી જોઈ કે જે શબ્દો આપણે વાંચન કર્યા પાઠ્યપુસ્તકનું તેમાં ઘણા શબ્દો આપણને અજાણ્યા લાગ્યા હતા કે તેનો અર્થ આપણને ખ્યાલ નહોતો તો એવા શબ્દોની આપણે ઓળખ કરી અને એને સમજૂતી મેળવી હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ પાઠને ચલાવવાનો છે ને તો ચાલો હવે આપણે આગળ પાઠને વાંચીએ તમે પણ સાથે વાંચતા રહેજો મને ખ્યાલ છે તમે વાંચો છો તો આપણે પાઠનું વાંચન કરીએ હવે થોડા આગળ જઈશું ને નદીની સાથે સાથે પૂર્વથી પશ્ચિમ તરફ મુશળધારથી પણ વધારે વરસાદ પડે તેને શું કહીએ ધુવાધાર વરસાદ ધુવા એટલે ધુમાડો ને ધાર એટલે પાણીની ધારા આ ધુવાધાર નામની જગ્યાએ નર્મદા ધોધની જેમ પડે છે ઊંચા પર્વત પરથી નીચે મોટી શિલાઓ પર પડે આથી ફીણ ભરેલા સફેદ પાણી ઉછળે ને એની આસપાસ એટલા બધા ઝીણા ઝીણા બિંદુઓ ઉડે કે જાણે ધુમાડો જ જોઈ લો કે એટલું સુંદર દૃશ્ય તડકો હોય તો મેઘ ધનુષ્ય પણ દેખાય ને પાણી પડવાનો અવાજ તો સિંહની ગર્જના જેવો આજુબાજુ ખુલ્લો પ્રદેશ આગળ જતા પ્રવાહ સહેજ ધીમો પડે આ પથ્થર શંખજીરુના સફેદ સુવાળા પથ્થર છે થાય કે થોડા વીણી લઈએ હવે થોડીક ઝડપ કરીશું ને ઈટારસિંહ હોશંગાબાદ આગળ નર્મદાને કિનારે ત્રાસા અણીદાર પથ્થરો છે ધ્યાન રાખીને પગ મૂકવો પડે પણ આપણે તો પંખીની આંખે ઊંચે પંખીની પાખે ઝડપથી આગળ ચાલીએ વાહ હવે ગુજરાતમાં પ્રવેશી ગયા ઘણે સુધી તો નર્મદા મધ્યપ્રદેશને ગુજરાતની સરહદે સરહદે ચાલે છે ને પછી ગુજરાતમાં પ્રવેશે છે કેવડિયા નજીક ગોરા ગામે સુલપાણેશ્વર મહાદેવના મંદિરને પ્રણામ કરી આગળ ચાલીએ પેલું દેખાય ભરૂચ જિલ્લાનું નવા ગામ અને આ જુઓ નીચે દેખાય છે વિશ્વની આઠમી અજાયબી જેવો સરદાર સરોવર બંધ આ જળરાશિથી ગુજરાત અને રાજસ્થાનના કરોડો લોકોની તરસ છીપશે અને જમીનને સિંચાઈનો પણ લાભ મળશે વિશ્વની સૌથી મોટી કોક્રિટ અસ્તરવાળી નર્મદાની મુખ્ય નહેર નર્મદાના જળને ઠેઠ રાજસ્થાન સુધી પહોંચાડશે આમ આ નર્મદા નદીના ખંભાતના અખાતમાં વ્યર્થ વહી જતા પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવા મનુષ્યે કેવો ભગીરથ પ્રયાસ કર્યો છે નમામી દેવી નર્મદેહ મિત્રો આપણે જે આ વાંચન કર્યું પાઠનું અત્યારે તેમાં ઘણા એવા શબ્દો આવી ગયા છે કે જેની આપણે સમજૂતી મેળવીએ છીએ તો મિત્રો આપણે હવે તેની સમજૂતી મેળવીએ જો મિત્રો આ છે શબ્દ સમજૂતી આપણે અહીંયા જોઈએ છીએ કે પ્રથમ શબ્દ છે મુસળધાર અહીંયા શબ્દ પાઠમાં આવી જ ગયેલો છે તમને યાદ છે ને કે મુશળધાર શબ્દ ક્યાં આવેલો છે હા મુશળધાર શબ્દ પાઠમાં આગળ જ આવી ગયો છે કે જેનું આપણે વાંચન કર્યું જેનો અર્થ આપણે જોઈએ સાંબેલા જેવી જાડીધાર અહીંયા મિત્રો તમને થશે કે સાંભેલા એટલે શું તો આપણા દાદા દાદીને પૂછો કે સાંભેલા એટલે શું કહેવાય કે જ્યારે એક સાથે વરસાદ સાંભેલા જેટલો પડે આપણે તો એને ગુજરાતી ભાષામાં કહીએ તગારું એટલો વરસાદ જ્યારે એક સાથે પડે તો તેને સાંબેલા જેવી જાડીધાર કહીએ છીએ ત્યારબાદ મેઘધનુષ્ય તો મિત્રો આ મેઘધનુષ્ય શબ્દ છે એ ક્યાં આવેલો છે હા કે પાઠમાં આપણે જોયું કે જ્યારે નર્મદા નદીમાંથી જે પ્રવાહ આગળ વહે છે તે જ્યારે નીચે પડે છે અને તેના રંગો કેવા બને છે એ આપણને મેઘધનુષ્ય જેવા દેખાય છે એટલે એનો અર્થ થાય છે કે ધનુષ્યના જેવું અર્ધગોળ ત્યારબાદ મિત્રો છે શબ્દ શંખજીરું જેનો અર્થ આપણે જોઈએ એક સફેદ ચીકણો પથ્થર મિત્રો આ આપણે જોયું કે જ્યારે નર્મદા નદી આગળ વધે છે તો તે ક્યાંથી પસાર થાય છે અને એવી જગ્યાએ જાય છે કે જ્યાં આ શંખજીરુ નામના પથ્થરો આપણને જોવા મળે છે ત્યારબાદ આગળ જોઈએ ઇટારસી હોશંગાબાદ જેનો અર્થ આપણે જોઈએ મધ્યપ્રદેશના શહેરો જેમ આપણા મેં વાત કરી કે ગુજરાતમાં ગાંધીનગર અમદાવાદ સુરત અને વડોદરા શહેરો છે એવી રીતે મધ્યપ્રદેશના પણ આ શહેરો છે ત્યારબાદ છે વિદ્યુત આ વિદ્યુત શબ્દ તમે જોયો જ હશે અને સાંભળ્યો પણ હશે આપણા ઘરમાં વિદ્યુત પ્રવાહ હોય જ છે જેના લીધે આપણે પંખા અને ટ્યુબલાઇટ ચાલુ કરીએ છીએ તો અહીંયા વિદ્યુતનો અર્થ આપણે જોઈએ વીજળી એટલે તમે ખ્યાલ જ હશે કે વીજળી કોને કહેવામાં આવે છે એને વિદ્યુત શબ્દ તરીકે પ્રયોજવામાં આવ્યો છે ત્યારબાદ જોઈએ સુલપાણેશ્વર મહાદેવ તો આ સુલપાણેશ્વર મહાદેવ છે એનો અર્થ આપણે જોઈએ ત્રિશુલધારી શિવ ભગવાન શંકરને તો સૌ કોઈ જાણે છે કે તેને ત્રિશુલધારી તેમજ બીજા અન્ય નામે પણ ઓળખવામાં આવે છે તો ચાલો બાળ મિત્રો આગળનું વાંચન આપણે કરીએ જુઓ તો નર્મદાએ અહીં બેટ બનાવી દીધો છે બે બાજુ નર્મદા વચ્ચે કબીરવડ અહીં નર્મદા મૈયા શાંત છે વર્ષોથી વડવાઈઓ ફેલાવી ફેલાવીને વડ અહીં વડદાદા બની ગયા છે જાણે વડનું નાનું સરખું વન જોઈ લો કવિ નર્મદે તો વળી ગાયેલું ભૂરો ભાસ્યો ઝાખો દૂરથી ધુમ્મસે પહાડ સરખો ધુમ્મસમાં ભૂરો ને ઝાકો પહાડ જેવો દેખાય છે થાય છે કે અહીં રમવા રોકાઈ જઈએ પણ વડદાદા આગળ શાંત ને આજ્ઞાંકિત નર્મદા મૈયા આપણને લાડથી જાણે કહે છે બહુ સમય થઈ ગયો છે સ્નાન કરીને આગળ વધો પણ જોજો હો જળ એ જીવન છે આપણે જળને સાચવીશું તો જળ આપણને સાચવશે ખરું ને તો આપણે ચાલીએ બેટની સામે છેડે ઉપર શુક્લતીર્થ આગળ કુદરતનું એક બીજું સુંદર તીર્થ અહીંથી આગળ ભરૂચ નજીક હવે નર્મદા સાગરને મળશે દરેક નદી છેવટે સાગરને જ મળે ને કેટલું બધું કુદરતીને દોડતી નર્મદા અહીં ધીમી પડે છે પણ નર્મદા તે નર્મદા બીજી નદીઓ જેટલી ધીમી તો પડે જ સાની સાગરમાંય દૂર સુધી પોતાનો ચીલો કરતી ધસે છે ને પછી તેમાં ભળી જાય છે આવી નર્મદા આપણી લોકમાતા છે ગુજરાતની મોટી ને સુંદર નદી છે આપણી આશા છે જીવાદોરી છે તમને થાય છે ને કે મોટા થઈશું ત્યારે સગી આંખે ને થનગનતા પગે જાતે જ નર્મદાનો પ્રવાસ કરીશું બાળ મિત્રો આપણે અહીં જોયું ફકરાના વાંચન દરમિયાન કે કબીરવડ આવે છે એ કબીરવડ તમને ખબર છે શું છે કબીરવડ છે એ એક બેટ છે બેટ એટલે કે આજુબાજુ પાણી હોય અને વચ્ચે જમીનનો ભાગ હોય એને બેટ કહેવામાં આવે છે આ જે જમીનનો ભાગ છે તેમાં વડ એટલે કે વડનું જંગલ બની ગયેલું છે એમ કહેવાય છે કે પહેલાં અમુક જ વડના વૃક્ષો હતા પણ એની વડવાઈઓ છે એ એટલી બધી ફેલાય કે ધીમે ધીમે એ પોતે પણ વડ બની ગઈ છે તો આવું સરસ મજાનું કબીર વડ સ્થળ છે અને તેનું નામ સંત કબીર ઉપરથી આપવામાં આવ્યું છે આ ફકરાવાના વાંચન દરમિયાન આપણે બધું જોયું અને ઘણા એવા અજાણ્યા શબ્દ પણ આપણે જોયા છે તો એવા શબ્દોની પણ આપણે હવે સમજૂતી તો કેળવવી પડશે ને મિત્રો તો એની સમજૂતી કેળવીએ હવે મિત્રો જોઈએ શબ્દ સમજૂતી જેમાં પ્રથમ શબ્દ છે બેટ હાલ જ મેં તમને હમણાં વાત કરીને કે બેટ શું હોય છે ચાલો એનો અર્થ પણ જોઈ લઈએ નદી કે દરિયામાં વચ્ચે આવેલો જમીનનો ભાગ તો આને બેટ કહેવામાં આવે છે ત્યારબાદ મિત્રો બીજો શબ્દ જોઈએ સુખાકારી સુખાકારીનો પણ આપણે અર્થ લઈએ સુખી હાલત તંદુરસ્તી અહીંયા આપણે પાઠમાં જોયું કે નર્મદા નદી જે વહે છે તો તેની આજુબાજુના જે રહેણાંક છે જે શહેરો છે કે ગામડા છે ગામડાઓ છે તે સુખાકારી હાલતમાં નર્મદાના કારણે છે ત્યારબાદનો આપણે શબ્દ જોઈએ શુક્લતીર્થ પાઠમાં મિત્રો આવી ગયેલું છે શુક્લતીર્થ ક્યાં આવેલું છે આપણે જે ફકરા વાંચ્યા તે દરમિયાન આવેલું છે જેનો અર્થ આપણે જોઈએ નર્મદા કિનારે આવેલું એક પ્રાચીન તીર્થ મેં તમને પહેલાં પણ કહ્યું હતું જ્યારે આપણે વાંચન થતું હતું અને પહેલાં પણ આપણે જોયું કે તીર્થ સાથે નર્મદા છે એ જોડાયેલી છે ત્યારબાદનો શબ્દ આપણે જોઈએ લોકમાતા હવે આપણને થશે લોકમાતા શું અહીંયા લોકમાતા એટલે કે લોકોનું ભરણ પોષણ કરનાર હવે લોકમાતા એટલે કે જે નર્મદા માતા છે આપણી નર્મદા મૈયા એટલે કે નર્મદા નદી તેની ઉપર ઘણા લોકો નિર્ભર છે આપણે જોઈએ છીએ કે તેનું પાણી છે એ સિંચાઈ માટે પણ ઉપયોગમાં આવે છે અને તેના દ્વારા ખેતી થાય છે અને એ ખેતીના માધ્યમથી જે અનાજ પાકે છે તે ખેડૂતો માટે પોષણહાર બની રહી છે તો એટલા માટે આને લોકમાતા કહે છે ત્યારબાદ છે શબ્દ જીવાદોરી જેનો આપણે અર્થ કહેવાય જીવનનો મુખ્ય આધાર જીવનનો મુખ્ય આધાર અહીંયા આપણે જોઈએ કે લોકમાતા છે એની સાથે અર્થ સરખો થાય એવો છે કે જીવનનો મુખ્ય આધાર કે તેની ઉપર જ આજીવિકા હોય છે જેમ મેં તમને વાત કરી કે જો સિંચાઈનું પાણી નર્મદાનું ન મળે ખેડૂતોને તો જે ખેતી છે એ નિષ્ક્રિય થઈ જાય એટલે કે બળી જાય તો આ પાણી છે આપણું નર્મદાનું એ જીવાદોરી છે મિત્રો આપણે આ પાઠનું સરસ મજાનું વાંચન તો કર્યું તમને પણ મજા આવીને કેવું સરસ મજાનો આપણે પ્રવાસ કર્યો લેખક છે તેમણે અહીંયા આપણે જોયું કે પંખીની પાખે ને પાખે આપણે પ્રવાસ કર્યો આપણને એવું જ લાગે કે જાણે આપણે પણ આ પાઠની સાથે સાથે પ્રવાસ કરી રહ્યા છીએ આપણે ઘણીવાર ખ્યાલ હોય છે ને કે કલ્પનાની દુનિયામાં પહોંચી જઈએ છીએ તો છેક આપણે પણ આપણા પુસ્તકની સાથે બેસીને આપણે છે એક નર્મદાનો પ્રવાસ કરી લીધો દૂર સુધી હવે તમને ટૂંકમાં વિગત આપું પાઠની તો એ પાઠમાં આપણે જોયું કે નર્મદા નદી છે એ અમરકંટક નામનું સરોવર એટલે કે જે મેકલ પર્વત છે ને એની તળેટીમાં એક વિશાળ સરોવર છે અને એ વિશાળ સરોવરમાંથી તે નીચે ઉતરે છે અને એ નર્મદાના નામે ઓળખાય છે આ નર્મદા નદી ખૂબ જ વિશાળ છે આમ તો કહીએ તો છેક મધ્યપ્રદેશની પૂર્વ બાજુ ત્યાંથી નર્મદા નદી નીકળે છે અને તે ધીમે 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 આગળ વહી અને આપણા ગુજરાત તરફ પ્રવેશ કરે છે અને ઓહો આપણા ગુજરાતનો તો અહોભાગ્ય છે કે નર્મદા આપણને મળી છે નર્મદાને આપણે જોયું પાઠમાં કે જીવાદોરી કહી છે જીવાદોરી તો મેં તમને શબ્દાર્થમાં પણ સમજાવ્યું કે શા માટે એના પાણી છે એ છેક રાજસ્થાન સુધી પહોંચે છે હા મિત્રો રાજસ્થાન સુધી વિચાર કરો કે જ્યાં કોઈ દિવસ પાણી નહોતું ત્યાં આજે નર્મદાના નીર મળે છે અને તેના કારણે સિંચાઈનું ખેતીમાં ઉત્પાદન થાય છે એટલે કે પાણી સિંચાઈનું ખેતીને મળે છે નર્મદા આપણા ગુજરાતમાં પ્રવેશે છે અને તેની ઉપર તો આપણે સરસ મજાનો એક વિશાળ બંધ બાંધેલો છે શું નામ છે એનું સરદાર સરોવર બંધ હા આપણે જોયું પાઠમાં કે સરદાર સરોવર બંધ એ ખૂબ જ વિશાળ છે અને આ બંધ છે એનું પાણી છે એ તમામની જીવાદોરી બની રહે છે એ ઉપરાંત આપણે પાઠમાં જોયું કે નર્મદા જ્યારે આગળ વહે છે તો ધીમે 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 એ શાંત પડે છે એ શાંત કઈ જગ્યાએ પડે છે શોધવાનું છે આપણે મિત્રો હા ઘણાને ખ્યાલ છે કે જ્યાં બેટ જે બેટ વિસ્તાર છે જે ટાપુ બનેલો છે ત્યાં શું છે કબીરવડ હં ત્યાં એ પાણી શાંત થાય છે અને ત્યાં કબીરવડ છે એ કબીરવડે પણ આપણે માહિતી મેળવી કે કબીરવડ શું છે કેવું છે આપણા પાઠ્યપુસ્તકમાં જોજો મિત્રો અંદર એક સરસ મજાનું કબીર ચિત્ર પણ આપણને દર્શાવેલું છે કે કબીરવોડ એ જગ્યા કેવી છે એને પવિત્ર માનવામાં આવે છે તો આપણી નર્મદા મૈયા પણ પવિત્ર છે તો તેની સાથે જોડાયેલા તીર્થો અને જમીન પણ પવિત્ર ગણવામાં આવે છે ત્યારબાદ આપણે જોઈએ આ એકમની અંદર નર્મદા મૈયા છે એ આગળ વધતી જાય છે અને ધીરે 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 ઘણા તીર્થો તેના કાંઠે બંધાયેલા છે અને એ તીર્થો આપણી આસ્થાનું પ્રતીક પણ છે અને અંતે એ નદી આપણી સમુદ્રમાં ભળી જાય છે બાળમિત્રો આજે આપણે આ આપણો એકમ નર્મદા મૈયાનો અભ્યાસ કર્યો તેની માહિતી મેળવી મને આશા છે કે તમને પણ ખૂબ જ મજા આવી હશે હવે વિદ્યાર્થી મિત્રો આ એકમના સંદર્ભમાં આપણે થોડું ગૃહ કાર્ય તો કરીએ ને ગૃહ કાર્ય તો આપણી માટે જરૂરી છે તો હવે ધ્યાનથી નોટબુકમાં તમે નોંધ કરી લો કે હું તમને શું ગૃહ કાર્ય આપું છું જોઉં આ એકમની અંદર જે જે સ્થળોના નામ આવેલા છે તેની યાદી તમારે બનાવવાની છે જો જો પાઠને શાંતિથી વાંચજો તો જ સ્થળના નામ મળશે તમે જે સ્થળોની યાદી બનાવશો તેની આપણે આવતા એપિસોડમાં ચર્ચા કરીશું ફરીથી મળીએ આવજો